अच्छा पकड़ मामा जी एकदम सॉफ्ट लागे हो। वाह ગામના ભજીયા તો ફેમસ છે, સાથે સાથે એમની જે આ લસણની ચટણી જે છે એ પણ બહુ જ ફેમસ છે। કેમ છો મારી YouTube ફેમિલી, મજામાં? અને હું છું મેઘા અને આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો ફ્રેન્ડ્સ, આજે આપણે આવી ગયા છે જોડ ગામમાં કે જેના ભજીયા અને સાથે આપવામાં આવતી જે ચટણી જે છે એ બહુ જ ફેમસ છે। લોકેશનની વાત કરું ને તો પહેલાં તમે જોઈ શકો છો કે આણંદ વિદ્યાનગર જે રોડ છે વડતાલ એ પ્રોપર એ રોડ કહેવાય। અને જોડ ગામમાં કોઈને પણ કોને એટલે શ્રીજી નાસ્તા હાઉસ, અને અહીંયા આવીને ભજીયા જરૂરથી તમે ટ્રાય કરજો। ઘણા લોકોની કમેન્ટ હતી, આજે આપણે પણ આવી ગયા છે ટ્રાય કરવા માટે। અત્યારે ગરમા ગરમ આપણા ભજીયા બની રહ્યા છે અને ચટણી પણ પૂરી થઈ ગઈ હતી। ઓનર જે અત્યારે લઈને આવી ગયા છે, એક્ટિવા પર તમે જોઈ શકો છો। અને આ આવી ગઈ આપણી લસણની ચટણી। ફ્રેન્ડ્સ, જોડ ગામના ભજીયા તો ફેમસ છે, સાથે સાથે એમની જે આ લસણની ચટણી જે છે એ પણ બહુ જ ફેમસ છે। તો આની સાથે આમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ અંદર એડ કરવામાં આવે છે એમને જણાવશો? આની અંદર આદુ, લસણ, ટામેટા, ગરમ મસાલો, કોપરાણ છીણ ને લીલું લસણ। અને રોજ સવારે જ બનાવવાનું? રોજ સવારે જ, રોજ સવારે 4-4:30 વાગે બનાવીએ વહેલા। એમાં બનાવતો લગભગ 3-3.5 કલાક સમય લાગે શીખવામાં। અને લસણની વધારે ખુશ્બુ આવી રહી છે, લસણ વધારે એડ કરવામાં છે। હા, બાકી જે બધું હોય એ પછી ટેસ્ટ પ્રમાણે। અને બાજુમાં અત્યારે ગરમા ગરમ ભજીયા બની રહ્યા છે, બાજુમાં એમના વાઈફ છે, બંને મળીને ચલાવે છે નાસ્તા સેન્ટર। શું તમે ટેસ્ટ મારો? હા હા, અમે ટેસ્ટ મારીશું ને, અમે ટ્રાય કરવા માટે જ આવ્યા છીએ। તમારી પાસે કેટલી વેરાયટી છે? મારી પાસે જુઓ ને, એક તો દાલવાળા, મેથીના ગોટા, બટાકાવાળા, બટાકાપુરી, આ તો પરમેડન કરું જ, અને સિઝન પ્રમાણે ડુંગળીની ઢેબરી, એ ચોમાસામાં એમાં બનાવું છું, કસ્તુરી। બાકી સૌથી વધારે મારા અહીંયા સારો હોય ને તો એક દાલવાળા અને મેથીના ગોટા, વધારે પ્રખ્યાત દાલવાળા છે। પણ દાલવાળા અત્યારે મારી પાસે પૂરા થઈ ગયા, પતી ગયા। ભાવ કેટલો? ભાવ મારો 240 રૂપિયા કિલો। અને કેટલા વાગે શરૂ કરી દો છો? સવારે લગભગ 8:30 ચાલુ થાય અને આમ તો લગભગ 1:30-2 વાગે બંધ કરી દઈએ, પણ બંધ કરતાં કરતાં અમારે મિનિમમ 3-4 તો વાગી જ જાય। બાકી ખરો પહેલાં 1:30 વાગે બંધ કરી દેતા હતા, પણ અમે અહીંયા આવ્યા પછી થોડું વધારે ચાલુ જ રહે છે એમ ઘરાગી। ખીરું ને બધું તો અહીંયા જ આવીને બનાવવાનું? હા, ખીરું અહીંયા જ આવીને બનાવવાનું। તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે ઓનર સાથે વાત કરવાના છીએ, તો શું નામ છે તમારું? મારું નામ મહેન્દ્રભાઈ। અચ્છા મહેન્દ્રભાઈ, તમારે આ ભજીયા તો તમારા ફેમસ છે, અમે બહુ જ સાંભળ્યું છે, સાથે આજે લસણની ચટણી છે, એનો આઈડિયા કેવી રીતે? લસણની ચટણી એટલે એમ કે અમે શું કે પેલું કંઈક થોડું તીખું જોડે કંઈક કરીએ તો સારું લાગે એમ, એટલે મેં વિચાર્યું કે આમાં કંઈક કરવું જોઈએ, એટલે પહેલાં મેં ડુંગળી અને એની અંદર લસણ કચરી અને એ શેકેલી, પણ એમાં મને ટેસ્ટમાં મજા ના આવી, એટલે પછી એના મને અમુક મિત્ર કે આની અંદર ટામેટું એડ કર, અમુક કે આ થોડું આદુ લસણ વધાર, આવી રીતના કર્યું ને એમાં બધું એડ કરતા ગયા અને ટેસ્ટ, હા, અને એમાં ટેસ્ટ આવી ગયો, ત્યાર પછી હું મારી રીતના એ રીતના જ બનાવું છું। અને આની શરૂઆત કોણે કરી હતી? આની સર હું પોતે જ, હું પહેલાં એક રિક્ષા ડ્રાઈવર હતો, પહેલાં રિક્ષા ચલાવતો હતો, ડ્રાઇવિંગ કરતો હતો પહેલાં, એટલે પહેલાં બધે ભજીયા ખાઈએ એટલે આમ મગજમાં આઈડિયા કર્યો કે આવું કંઈક કરીએ એમ, કર્યો પોતાનું। હા, અને આપણે ચટણીનો શું ભાવ હશે? ચટણીના હું અત્યારે ભજીયા જોડે 100 ગ્રામ જોડે 315 ગ્રામ પ્રી આલું છું, પછી જોઈએ તો 30 રૂપિયાની 100 ગ્રામ, 30 રૂપિયાની 100 ગ્રામ, 300 રૂપિયા કિલો। તો હવે ગરમા ગરમ તો બની રહ્યા છે, અને એકવાર ફરીથી અમને જણાવી દો ને કે અગર અહીંયા કોઈને આવવું છે તો અહીંયાનું એડ્રેસ શું છે? અહીંયાનું એડ્રેસ જો તમે અમદાવાદથી આવો તો અમદાવાદથી નરસંડા ચોકડી આવશે, નરસંડા ચોકડીથી વડતાલ ધામની બાજુમાં, વડતાલથી 1 કિલોમીટર આગળ આવો એટલે જોડ, અને આણંદથી આવો તો આણંદ વિદ્યાનગર થાય અને વડતાલ રોડ, વિદ્યાનગર વડતાલ રોડ 2-3 કિલોમીટર જેટલું, આણંદથી અહીંયા 16 કિલોમીટર થાય, 12 કિલોમીટર, 9 બસ સ્ટેન્ડથી 12। હા, ઓકે, તો હવે ગરમા ગરમ બની ગયા છે અને પછી ટ્રાય કરીને હું તમને બતાવું કે મને આનો ટેસ્ટ કેવો લાગે છે। સબસ્ક્રાઇબર તો શું? તો ફ્રેન્ડ્સ વિડીયો બનાવી રહ્યા હતા અને આપણા સબસ્ક્રાઈબર આપણને મળી રહ્યા છે, તો એમની સાથે આપણે વાતચીત કરીને એમનો જ આપણે રિવ્યૂ લેવાના છીએ અત્યારે। તો શું નામ છે તમારું? જી, શિવમભાઈ નામ છે। અચ્છા, પહેલાં તો અમને એ જણાવો કે અમારી વિડીયો કેવી લાગે છે? અમારા વિડીયો પણ એકદમ ખરેખર બહુ આનંદ અને બહુ મજા આવે છે, કારણ કે
કદાચ ખ્યાલ હોય કે જેને ખાવાવાળા છે ને એને તો ફૂડ મતલબ સ્ટ્રીટ ફૂડ બહુ વધારે પસંદ હોય છે. અને તમે જે રીતે બતાવો છો એમ વચ્ચે હમણાં તમે નડિયાદના એક માખાળી ભજીયા તમે આઈ થિંક તમે બતાવ્યા હતા ચોટલીવાળા ઓલા કાકાના, અને લસણિયા ચટણીની બહુ બેસ્ટ આઈટમ હતી. અને જો તમે આ ન કરતા હોય ને તો અમને આવા બધા ટેસ્ટ કદાચ ન મળી શકે એમ. અને અમે આમના ભજીયા કાયમ ખાઈએ છીએ. મેથીના ગોટા છે, દાળવડા છે, બટાકાની પતરી છે, પણ વિશેષતા એ છે કે એમની જે ચટણી આપે છે ને એ ચટણીની બહુ મોટી વિશેષતા છે. એટલે થેન્ક યુ, તમારો પણ ધન્યવાદ અને થેન્ક યુ એમનો પણ ધન્યવાદ જે ખવડાવે છે. તમે અમારી વિડીયો જુઓ છો અને અમને આટલો સાથ સહકાર અને સારો સપોર્ટ એવો તમે છો તો અમે છીએ, બરાબર છે ને. બાજુમાં ટેબલ પણ અહીંયા સરસ મજાના સેટ કરીને લગાવેલા છે અને આપણે બેસી જઈશું. હવે લસણની ચટણી આવી ગઈ, સાથે છાશ પણ આપવામાં આવે છે. આણંદમાં પણ દાલવડા સાથે તમને છાશ આપવામાં આવશે જે તમે જોઈ શકો છો. હવે આપણે ટેબલ પર બેસી ગયા છે. અજોડ ગામના પ્રખ્યાત ભજીયા અને સાથે આપવામાં આવતી લસણની ચટણી જે બહુ જ પ્રખ્યાત છે અને આજે આપણે ટ્રાય કરવા માટે આવી ગયા છે. સાથે તમે જોઈ શકો છો કે કઢી અને છાશ આપવામાં આવે છે. આવી રીતે જગમાં મૂકી દેવામાં આવશે. તમારી જેટલી જોઈતી હોય એટલી તમે લઈ શકો છો તમારા ટેસ્ટ અકોર્ડિંગ. તો અત્યારે આપણી સાથે છે અહીંયાના ઓનર, એમની સાથે આપણે વાતચીત કરીશું. તો અચ્છા, પહેલાં તો અમને આ પ્રાઇઝ આની જણાવી દો ને કે ભજીયાના 25 રૂપિયા 100 ગ્રામ છે. અચ્છા, ભજીયાના 25 રૂપિયા 100 ગ્રામ અને ચટણી 15 ગ્રામ 100 ગ્રામ જોડે 15 ગ્રામ પહેલાં ફ્રી આવશે, પછી જોઈએ તો 10 રૂપિયા એક્સ્ટ્રા, એ 30-32 ગ્રામ જેવી આવશે. હવે આ છાશની જે ચટણી છે એ અનલિમિટેડ અહીંયા જગ મૂકેલા જ હોય, એ ગ્રાહકને જેટલી પણ જોઈએ એટલી જાતે લઈ શકે છે. તમે જોઈ શકો છો અહીંયા. તો ચાલો હવે હું તમને ટ્રાય કરીને બતાવું કે આપણને એનો ટેસ્ટ કેવો લાગે છે. અને એકદમ ગરમા ગરમ છે પાછા. ઓહો, શું વાત છે, પકડવામાં જ એકદમ સોફ્ટ લાગે. હો વાહ, આ છે ચટણી. પહેલી તો આની ખાસિયત કહી દઉં કે તમે ડેલી એકદમ ફ્રેશ બનાવો છો ને, એટલે આનો જે ટેસ્ટ છે ને એકદમ આમ ઉભરાઈને આવે છે. આમ પ્રોપર અંદર લસણનો ટેસ્ટ આવે છે, એકદમ ફ્રેશ લસણ જ આમાં વાપરવામાં આવે છે. કેમ કે જે પણ કસ્ટમર ખાશે ને તો આનો ટેસ્ટ એને ટ્રાય કરતાં જ ખબર પડી જશે. અને ખરેખર ચટણી મને ખૂબ જ સારી લાગી. ભજીયા સાથે મેં કઢી ટ્રાય કરી છે, છાશ પણ આપણે લાસ્ટ ટાઈમ છે ને જ્યારે આણંદમાં અમે હતા ને ત્યારે દાલવડા સાથે છાશ જ આપવામાં આવે છે. છાશનો કોન્સેપ્ટ છે અહીંયા, તો એ ટ્રાય કરી છે. બટ આ જે લસણની ચટણી છે એનું કોમ્બિનેશન આ ભજીયા સાથે જબરજસ્ત છે. અને જ્યારે પણ જો તમે આવો છો ને જોડગામમાં તો અહીંયા આવીને છે ને આમની લસણની જે ચટણી છે એ જરૂરથી ટ્રાય કરજો ને. અત્યારે તો સિઝન છે પાછી લીલા લસણની, તો એ પણ અંદર એડ કર્યું છે. તો એટલો જબરજસ્ત ટેસ્ટ આવે છે અને તેલમાં શેકવામાં આવે છે ને, એટલે બહુ જ જબરજસ્ત છે. એવું કહેવાય કે હું આનો જે ટેસ્ટ છે એ એક્સપ્લેન નથી કરી શકતી, એટલો જબરજસ્ત ટેસ્ટ છે. હવે આપણે કઢી સાથે ટ્રાય કરીશું. કઢી પણ આમની જોવામાં એકદમ થીક લાગે છે. ભજીયાની વાત કરું ને તો એકદમ સોફ્ટ છે અને આમાં કોઈ પણ જાતના મસાલા કે એવું નહીં, સ્વીટ છે અંદર કંઈ જ નહીં, એકદમ હા ખાલી મેથી છે, બેસન અને જે સોડા અને મીઠું આવે ખાલી, એ બીજું કંઈ જ નહીં. છતાં પણ આનો જે ટેસ્ટ આવે છે ને ખાવાની ગરમા ગરમ તો મજા આવી જાય. હવે છાશ, અને કદાચ છાશ તો અહીંયા પીતા બી હશે બધા, હે ને, હા છાશ પણ વધારે વપરાય છે. જબરજસ્ત ફ્રેન્ડ્સ, અહીંયાના રેગ્યુલર કસ્ટમર છે આ દાદા, તો આપણે એમનો રિવ્યૂ અત્યારે જાણવાના છે કે એમને અહીંયાના ભજીયા અને સાથે જે આપવામાં આવતી લસણની ચટણી કેવી લાગે છે. તો પહેલાં દાદા તમારું નામ જણાવી દો. પટેલ જયંતિભાઈ. અચ્છા, તમે કેટલા ટાઈમથી એમના ભજીયા અને ચટણી ખાઓ છો? એને ખોલ્યું ત્યારથી લગભગ 8-10 વર્ષ જેવું થઈ ગયું, ત્યારથી જ ખોલ્યું. ત્યાંથી તો કેવા લાગે છે? આપણને તો સરસ લાગે છે, સરસ લાગે છે. જોડ ગામમાં શ્રીજી નાસ્તા હાઉસના ભજીયા અને સાથે આપવામાં આવતી લસણની ચટણી આપણે ટ્રાય કરી, જે ટેસ્ટ વાઇઝ ખૂબ જ સરસ હતી. અને એમની લસણની ચટણી ખરેખર મને ખૂબ જ સારી લાગી, કેમ કે એકદમ ફ્રેશ બનાવીને આપે છે ને અંદર જે વાપરવામાં આવતા ઇન્ગ્રીડિયન્ટ એમાં પણ જે એનો લસણનો જે ટેસ્ટ છે એ એકદમ જોરદાર આવે છે. તો આવી જ રીતે નવા ફૂડ નવા પ્લેસ હું તમને બતાવું.
રજા આવજો.